खेडूत मित्रों नमस्कार, हूँ शु सुभाष जोथाणी, कृषि निष्णांत जूनागढ़। आजनी कृषि माहिती मित्रों, आजे जे कई नवी कृषि माहिती आपू ए पेला जे मित्रों आ चेनल पहली वक्त जोता होय तेओए नीचे जे लाल अक्षरे इंग्लिश में सब्सक्राइब करेलू छे त्यां सब्सक्राइब करी अने आ जे चेनल छे एने लाइक आपी अने तमारा जेटला पण ग्रुप होय एमां शेर करजो, जेथी करीने तमारा मित्र मंडळ, तमारा सगावाला बधाने दर अठवाडिये जे आपणे बे वीडियो मूके एनी माहिती मळी राखे। હવે આપણે જે આજે નવી કૃષિ માહિતી આપવાના છીએ, અત્યારના સમયને હું જરૂરિયાત છે એના આધારે હું આજે તમને માહિતી આપીશ। એમાં આજની જે કૃષિ માહિતીમાં કપાસ જે આપણો અગત્યનો પાક છે, ખાસ કરીને ગુજરાતનો આમ તો કહેવાય ને રોકડિયો પાક એવો કપાસ પાક છે, એમાં અત્યારે જે જીવાતનું નિયંત્રણ કરવાનું થાય છે, જે જીવાત છે એટલે કે જે થ્રીપ્સ નામની જીવાત છે, એ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એના માટેનું આપણે આજે તમને માહિતી આપીશ। મિત્રો, ચાલુ વર્ષે આપણા ભાગ્ય સારા છે કે અત્યારે 45 દિવસથી માંડીને 60 દિવસનો કપાસ થયો છે, પણ હજી ચૂસિયા પ્રકારની જીવાતનો એટલો બધો એટેક આવેલો નથી। એટલે કે 45 દિવસ સુધી તો કોઈ પણ જાતની ચૂસિયા આ વર્ષે વાતાવરણ લીધે આવી નથી, એટલે આપણે કપાસની વાધી પણ સારી થઈ ગઈ, કપાસનો વિકાસ પણ સારો થઈ ગયો। પરંતુ હવે છેલ્લા 2-4 દિવસથી આ અમે જે ફિલ્ડના ઓબ્ઝર્વેશન લેતા હોય એમાં અત્યારે ક્યાંક ક્યાંક અત્યારે થ્રીપ્સનો એટેક ચાલુ થયો છે। તમે જાણશો થ્રીપ્સ એટલે કે પાનની નીચે હોય, એ પાનની નીચે માથામાં જે લીખ આવે, લીખ જેવી જીવાત છે એ દોડાદોડી કરતી હોય, એ શું નુકસાન કરે, એ પાનની જે નસું હોય એની બાજુમાંથી રસ ચૂસે એટલે પાંદડું છે એ ઝાખું પડી જાય, એનો ખોરાક બનવાની પ્રક્રિયા બંધ થઈ જાય અને પાક આખો એમ કહેવાય ને કે માંદો હોય એવો લાગે। તો થ્રીપ્સ છે એ નોર્મલ માત્રામાં હોય એટલે કે એનું જે લેવલ હોય એના કરતાં સામાન્ય લેવલમાં હોય, એ સમયે આપણે એનો સમયસર જો કંટ્રોલ કરીએ તો એમાં આપણે સારામાં સારું વળતર મળી શકે। હવે મિત્રો, થ્રીપ્સ માટે આપણે જનરલી સામાન્ય જો થ્રીપ્સનો એટેક હોય તો આપણે પ્રોફેનોસાઇપર, ઇથિયોન આ ટાઈપની દવા છાંટતા હોઈએ છીએ તો એનાથી કંટ્રોલ થઈ જતો છે। પરંતુ હવેની જે થ્રીપ્સ હોય, આ બધી જીવાત કયો કે થ્રીપ્સ કયો, એ કવચ કુંડળ લઈને જન્મે છે, એટલે કે તમારે પછી સામાન્ય કોઈ પણ દવા તમારો આ મોનોએસિફેટ, પ્રોફેનોસાઇપર કે પછી ઇથિયોન એ ટાઈપની દવા બહુ કામ કરતી નથી। પરંતુ જો શરૂઆતમાં હોય અને નોર્મલ એકાદો ડોઝ આનો મારો તો કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે તમને એમ લાગે કે હવે કંટ્રોલ થાય એવું નથી અને એમ લાગે કે હવે આખરી ઉપાય અજમાવવાનો, ત્યારે હું જ્યાં દવા કહું એ દવાનો ડોઝ તમે મારી દેજો। એમાં ખાસ કરીને આપણે ડાવ એગ્રો સાયન્સ એટલે કે અત્યારે તો કોર્ટેવોથ કરીને કંપની થઈ ગઈ, પણ ડાવ એગ્રો સાયન્સ આપણું જૂનું નામ છે, એનું એક ટ્રેસર આવે બજારમાં, એ ટ્રેસર 5 મિલી અથવા ઘણી વખત ટ્રેસર અમુક જગ્યાએ મળતું ન હોય તો ડેલિગેટ કરીને દવા આવે, ડેલિગેટ, તો ડેલિગેટ તમારે 10 મિલી નાખવાનું, ટ્રેસર 5 મિલી અથવા ડેલિગેટ 10 મિલી। આ જે દવા છે એ તમારે બધા પ્રકારની ઈયળોએ મારશે, થ્રીપ્સ ગમે એવી અટેક હશે તો પણ મારશે, તો એના માટે થઈને જે આ દવા આપી એ દવા લેવી। હવે આપણે જનરલી જાણતા હોઈએ છીએ ફક્ત થ્રીપ્સ નથી આપણે કંટ્રોલ કરતા, સાથે સાથે બીજું પણ આપણે જો દવા છાંટતા હોય તો ઉમેરી દેવું જરૂરી છે, તો એના માટે ખાસ કરીને જો કોઈને ફૂગનાશક નાખવી હોય તો ફૂગનાશકમાં સાફ પાવડર છે, પછી આપણે હેક્ઝાકોનેઝોલ એટલે કે કોન્ટાપ છે એ પણ તમે મિક્સ કરી શકો છો। ત્રીજી જે દવા મિક્સ કરવાની આવી, ખાસ કરીને અત્યારે ફૂલ ભમરી અને ઝીંડવા બંધાવવાનો ટાઈમ છે, તો ફૂલ ભમરી ખરતી અટકે, ફૂલ ભમરી તમારે વધારે વધારે ડેવલપ થાય એના માટે એ ગોદરેજ કંપનીનું જે ડબલ આવે આપણે જે ભલામણ કરીએ છીએ મગફળીમાં ફાલ ફૂલ વધારવા માટે, એવી જ રીતે કપાસમાં પણ આ દવા બહુ ખૂબ જ કામ કરે છે, તો ગોદરેજ કંપનીનું ડબલ આવે એ જો તમે એમાં 15 મિલી મિક્સ કરી દેશો તો ડેલિગેટ પ્લસ મેં તમને કીધું ફૂગનાશક અને સાથે આ ડબલ ત્રણેયનો મિશ્રણ કરી અને 1 વીઘે 2.5-3 પંપ પાણી ઉતારી અને છંટકાવ કરી દેશો તો તમારે 15-20 દિવસ સુધી ખેતરમાં જવા પણ નહીં રહે, તો આ રીતનું તમને સારામાં સારું નિયંત્રણ મળશે। તો મિત્રો, જે આપણે આ વાત કરી એ ખાસ કરીને કપાસ માટે કરી, અત્યારે બીજા આપણે પાકની વાત નહીં કરીએ કેમકે પછી નહીતર ખેડૂતોને ગોટાળો થઈ જાય, અને હવે ખાસ કરીને તમને દવા છાંટવાની વાત કરું તો દવામાં પાણી છે એ એકદમ ચોખ્ખું લેજો, બીજું એ કે જે તમે દવા છાંટો એ એકદમ ધુમ્મસ જેવું થવું જોઈએ, છાંટા છાંટા ને વરસાદના ટીપા પડે એવી રીતે ન થવું જોઈએ, તો ધુમ્મસ થાય એટલે કે પાન ઉપર ઝાકળની જેમ બાજી જાય એવી રીતનો સ્પ્રે હોય તો જ એનું રિઝલ્ટ 100% આપણે મળે, કેમકે આ દવા એટલી બધી મોંઘી હોય છે કે એનો આપણે 1-1 ml પરફેક્ટ ઉપયોગ થાય, પરફેક્ટ ફાયદો થાય એ ટાઈપનું આપણે રિઝલ્ટ મળવું જરૂરી છે, તો રિઝલ્ટમાં મેળવવાની જવાબદારી હોય આપણે છાંટવાવાળાની હોય છે, તો છાંટવાવાળા જે ભૂલ કરે એને લીધે આપણે ઘણું બધું નુકસાન થતું હોય, તો છંટકાવમાં મેં તમને કીધું એ પ્રમાણે એકદમ ધુમ્મસ થાય, નોઝલ પણ એકદમ સારી વાપરો જેથી કરીને તમારે રિઝલ્ટ છે એ સારું મળે, અને હું જે કાંઈથી દવાની ભલામણ કરું એનો મને પણ
જશ મળે કે ભાઈ સાહેબે કીધું તેમાં રિઝલ્ટ મળ્યું, નહીંતર શું થાય કે તમે ડોળું પાણી વાપરો જ્યાં ત્યાં આમ આમ ઉડાડી દો દવા અથવા તો વ્યવસ્થિત છંટકાવ ન થાય તો એનું રિઝલ્ટ તમને 50% મળે, એટલે તમને એવું થાય કે સાહેબે આપણે ભલામણ કરી એમાં આપણે કંઈક ગમ્યા ભૂલ હોય એવું લાગે. પરંતુ હું જે કાંઈ તમને દવાની ભલામણ કરી એકદમ સચોટ ફાર્મ અખતરા બધા રિસર્ચ સાયન્ટિસ્ટના અનુભવ અને એના આધારે હું તમને ભલામણ કરીશ, તો આ જે મેં તમને દવા કીધી ખાસ કરીને થ્રીપ્સ માટે, તો એ અત્યારે કપાસમાં ડોઝ મારી દેજો જેથી કરીને તમારું લાંબા સમય સુધી નિયંત્રણ થાય અને કપાસ જે અત્યારે હેલ્ધી છે એ વધુ હેલ્ધી બને, ઝીંડવા વધી જાય, ફૂલ ફાલ વધી જાય. તો આ માટેનો જે આજે મેં તમને ખાસ માહિતી આપી ધ્યાન રાખજો જેથી કરીને આપણે ઉત્પાદન વધવાવી શકીએ. બીજું એક પણ તમે જાણજો કે આ વર્ષે કપાસના ભાવ ઊંચા રહેશે એવું લાગે છે, જેથી કરીને મને એવું લાગે છે કે અત્યારે જે બજારમાં હરાજી થાય છે એ ખાલી મુહૂર્તના સોદા થાય છે, એમાં 6,000 6,500 મણ લેખે સોદા થાય છે પણ આપણે એટલા બધા નથી લેવા ભાવ, આપણને 1,500 મળે એટલે આપણે ઘણા કહેવાય. તો 1,500 આ વર્ષે ભાવ આવે એવી શક્યતા હોવાથી આપણે એમાં સારી એવી મહેનત કરજો, એમાં સારું ઉત્પાદન થાય એવું કરજો જેથી કરીને વીઘા દીઠ આપણે ઉત્પાદન વધુ મળે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે માહિતી આપશું, ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.